સુરતના ખડોદરામાંથી અનોખો ચોર ઝડપાયો છે, જે ફક્ત ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ચોરીને જ અંજામ આપતો હતો. ચોરીના રૂપિયાથી તે મોંઘી દાટ કાર ભાડે લેતો હતો. મોંઘી દાટ કાર લઈને તે મુંબઈ અને વડોદરા ફરવા જતો હતો. ત્યાં તે વૈભવી હોટલમાં રોકાઈને મોજ શોખ કરતો હતો. ખટોદરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે પોલીસે ઉન પાટિયા ખાતે રહેતો 31 વર્ષીય મોહમ્મદ હસામુદ્દીન ઉર્ફ બબ્બુ મોહમ્મદ ઇદ્રીસ ટેલરને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 1200 રૂપિયાની કિંમતના ચાંદીના 3 સિક્કા, 30,000ની રોકડ તથા ગરફોડ ચોરી કરવા માટે ઉપયોગમાં લેતો લોખંડનો હથોડો, એક પેચ્યું તથા લોખંડનું ગણેશિયું કબજે કર્યું હતું. પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી બેકાર છે અને તે વૈભવી શોખ પૂરા કરવા ચોરીના રવાડે ચડી ગયો હતો. તે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ચોરી કરતો અને ચોરી કરેલા રોકડા રૂપિયાથી પોતાના વૈભવી શોખ પૂરા કરતો હતો અને અમદાવાદ, બરોડા અને જગ્યાએ વૈભવી હોટલોમાં રોકાતો અને મોજ શોખ કરતો હતો અને આ વૈભવી શોખ પૂરા કરવા તે ચોરીના રવાડે ચડી ગયો હતો.